नमस्कार विद्यार्थी मित्रों, હું આદર્શ છું. આદર્શ સ્કૂલથી આપનું સ્વાગત છે. મારું નામ મકવાડા ચેતન. વિશેષણ તો આજનો પહેલો પાઠ છે સમર્ચન. સમર્ચનમ એટલે કે પૂજન. તો અહીં પહેલા શરૂઆતના જે ત્રણ મંત્રો છે એ ઋગ્વેદના છે અને ત્યાર પછીના જે ત્રણ શ્લોકો છે એ લૌકિક છે. એટલે કે ઋગ્વેદના મંત્રો એટલે કે એ વૈદિક મંત્રો છે. તો પહેલા આપણે સૌપ્રથમ વેદ વિશે માહિતી જાણીએ. તો વેદ શબ્દ છે એ સંસ્કૃતની વિદ ધાતુ પરથી બનેલ છે, જેનો અર્થ છે જળ. વેદ કુલ ચાર છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો પહેલા સૌપ્રથમ આપણે ઋગ્વેદ વિશેની માહિતી જાણીએ. તો ઋગ્વેદ શબ્દ છે એમાં ઋગ શબ્દ છે એ ઋચ ધાતુ પરથી બનેલ છે. ઋચ એટલે કે સ્તુતિ કરી. તેમાં અલગ અલગ દેવતાઓની સ્તુતિઓનું વર્ણન છે, જેમ કે ઇન્દ્ર, અગ્નિ, સ્વ, વરુણ, એમ દરેક દેવતાઓની સ્તુતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે ત્યાર પછીનો વેદ છે યજુર્વેદ. યજુર્વેદ છે એમાં બે શાખાઓ છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. અને યજુર્વેદ છે એ કર્મકાંડને લગતો વેદ છે. ત્યાર પછીનો વેદ આવ્યો સામવેદ. સામવેદ છે એ સંગીતને લગતો વેદ છે. અને જે આપણે સાત સૂરો બોલીએ છીએ સંગીતના, સારે ગમ બધની સા, તો એ સાત સૂરો પણ છે એ સામવેદમાંથી જોવા મળે છે. ત્યાર પછીનો વેદ આવ્યો અથર્વેદ. તો અથર્વેદના રચયિતા પોતે અથર્વ ઋષિ જ છે, જેમ કે એની સાબિતી પણ ભગવાન શિવ છે. તો એકવાર અથર્વ ઋષિ પૂર્વ જન્મમાં છે એ હિરણ્ય નામનો એક રાક્ષસ હતો. અને એક વાર છે કે જ્યારે બ્રહ્મા નિદ્રા અવસ્થામાં વેદનું પાન કરી રહ્યા હતા ત્યારે તે અસુર છે બ્રહ્મલોકમાં જઈને વેદોનું પાન કર્યું અને દેવતાઓ જોઈ ગયા. દેવતા વિચાર્યું કે આની આપણે હત્યા કરવી જોઈએ. ત્યાર પછી તે અસુર છે એ પોતાનો જીવ બચાવવા માટે ભગવાન શિવ પાસે જાય છે અને ભગવાન શિવ એને કહે છે કે તું પૂર્વ જન્મમાં છે એ અથર્વ ઋષિ બનીને નવા વેદની રચના કર. ત્યારથી છે એ અથર્વ વેદના રચયિતા છે, એ અથર્વ ઋષિ માનવામાં આવે છે. તો ચાલ વિદ્યાર્થી મિત્રો, આ તમને વેદ વિશેની મેં તમને માહિતી આપી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ વેદના મંત્રો અને જે શ્લોકો છે એનું આપણે ગાયન સાંભળીએ. रत्नधातमं अग्ने व्रतपते व्रतं चरिष्यामि तच्छकेयं तन्मे राज्यताम् इदं भमनृतात सत्यमुपेमि नमः शंभवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च. वयं त्वां स्मरामो वयं त्वां.
तो विद्यार्थी मित्रों अपने वेदना मंत्रों में श्लोक में दरेक अक्षरों की जगह नीचे आडी लीटी और अमुक जगह श्लोक ने अक्षरों ऊपर अपने ऊबी लीटी जोईए छे तो एना विषे अपने माहिती जाणीए। वेदों की भाषा सस्वर एटले के स्वर साथ बोलाय छे अने लखाय छे। स्वर त्रण छे उदात अनुदात अने स्वरित। ऋग्वेदना मंत्रों ने बोलती वक्ते उदात स्वर थोड़ो ऊंचे थी अनुदात स्वर थोड़ो नीचे थी अने स्वरित स्वर मध्यम लय थी बोलाय छे। ज्यारे ऋग्वेद तथा यजुर्वेदना मंत्रों ने लखती वक्ते अनुदात स्वर बतावा माटे नीचे आडी एटले के जे ते अक्षरनी नीचे आडी रेखा दोरवामां आवे छे ए ज रीते स्वरित स्वर बतावा माटे ऊभी एटले के अक्षरनी ऊपर ऊभी रेखा दोरवामां आवे छे। उदात स्वर बतावा माटे कोई चिन्ह वपरातुं नथी। तो चलो विद्यार्थी मित्रों तो अहीं आ जे पहेलो मंत्र छे तेना विशे आपणे माहिती जाणीए। तो ऋग्वेद एक एक अने एक तो पहलू छे एनुं मंडळ छे त्यार पछी एक आपेलू छे वच्चे जे छे ते ए सूक्त छे अने त्यारबाद एक छे ए मंत्र छे। तो ऋग्वेदनुं पहेलुं मंडळ अने पहेलुं सूक्त तो पहेलुं सूक्त छे ते अग्नि सूक्त छे तो तेमां अग्निने प्राधान्य आपवामां आवेलुं छे। तो आपणे जोईए के अग्नि छे ज्यारे थी मानवी आदिमां नहोतो ત્યારે પણ સૌ પ્રથમ એને અગ્નિની શોધ કરેલી ત્યારથી છે આપણે અગ્નિની પૂજા કરીએ છીએ અને એ પહેલાં પણ છે વૈદિક કાળમાં પણ અગ્નિની પૂજા તો થતી જ। હવે ઋગ્વેદમાં ઇન્દ્ર અગ્નિ સોમ વગેરે દેવતાનું વર્ણન કરવામાં આવ્યું છે। તો ઋગ્વેદના પ્રથમ મંત્રમાં અગ્નિમીડેમાં ઋષિ અગ્નિદેવની સ્તુતિ કરે છે। આપણને યજ્ઞ કરવાની પ્રેરણા અગ્નિદેવ આપે છે તેમજ યજ્ઞની રક્ષા પણ અગ્નિદેવ કરે છે। આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે આપણે અગ્નિને પ્રાધાન્ય આપીએ છીએ જેમ કે આપણે ઘરે હોમ હવન હોય કે કોઈ પણ આપણે કાર્ય કરીએ ત્યારે અગ્નિને આપણે સૌ પ્રથમ પ્રાધાન્ય આપીએ છીએ। હવે આપણે તેના દરેક શબ્દોની માહિતી જોઈએ। તો યજ્ઞસ્ય એટલે કે યજ્ઞના અને પુરોહિતમ એટલે કે યજમાન અભિષ્ટ કે સંસ્કાર આદિ કર્મને કરાવનાર અને દેવમ એટલે કે દિવ્ય પ્રકાશવાળા દેવ અને ઋત્વિજમ એટલે કે યજ્ઞ કરાવનાર અને હોતારમ એટલે કે હોમન કરનાર અને રત્નધાતમમ એટલે કે રત્નોને ધારણ કરનાર અને આગળ શરૂઆતમાં શબ્દ આપેલો છે અગ્નિ મીડે તો અગ્નિ અને મીડે એટલે કે સ્તુતિ કરું છું। તો હવે આપણે એનું આખું ભાષાંતર જોઈએ। યજ્ઞના પુરોહિત દિવ્ય પ્રકાશવાળા દેવ યજ્ઞ કરાવનાર હોમન કરનાર અને રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું। ત્યારબાદ યજુર્વેદના બીજા મંત્રમાં પણ અગ્નિની સ્તુતિ કરવામાં આવેલી છે। યજુર્વેદ 1:5 લખેલું છે તો પહેલું છે મંડળ છે અને 5 છે મંત્ર છે। તો અગ્ને વ્રતપતે તો વ્રતપતે શબ્દ આપણે સૌ પ્રથમ લેશું। વ્રતોના અધિપતિ અગ્ને એટલે કે અગ્નિદેવ હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ વ્રતમ ચરિષ્યામિ હું વ્રતનું પાલન કરીશ તત સકેયમ એટલે કે સમર્થ બની શકું તત મે રાજ્યતામ તત એટલે કે તો અને મે એટલે કે મને અને રાજ્યતામ એટલે કે સિદ્ધિ પ્રાપ્ત કરાવો ઇદમ અહમ ઇદમ એટલે કે આ અને અમ એટલે કે હું અનુતાત એટલે કે અસત્યથી અને સત્યમ ઉપેમી એટલે કે સત્ય તરફ લઈ જાઓ। હવે આપણે ગુજરાતી જોઈએ। હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ હું તમારા વ્રતનું પાલન કરીશ તો મને સિદ્ધિ પ્રાપ્ત કરાવો આ હું અસત્યના માર્ગથી સત્યના માર્ગ તરફ જાઉં છું। ત્યાર પછીના મંત્રમાં યજુર્વેદનો 16:41 16મો મંડળ અને 41મો મંત્ર તેમાં ભગવાન શિવની વાત કરવામાં આવેલી છે। સંભવાય એટલે કે જે કલ્યાણ કે સુખને જન્મ છે તે
मयो भवाय एटले के जेनाथी सुख उत्पन्न थाय छे तेने अने शंकराय एटले के जे कल्याण करे छे तेने अने मयस्कराय एटले के जे सुख करे छे तेने अने शिवतराय एटले के जे अतिशय कल्याणकारी छे तेने अने अहीं नम शब्दनो जे उपयोग थयेलो छे नम शब्द ज्यारे वाक्यमां प्रयोजाय त्यारे चतुर्थी विभक्तिनो उपयोग थाय छे। तो अहीं चतुर्थी विभक्ति एक वचन में दरेक शब्दों प्रयोजायेला छे संभवाय मयोभवाय शंकराय मयस्कराय शिवाय अने शिवतराय तो बधा शब्दों छे ए चतुर्थी विभक्ति एक वचन में छे। हवे आपणे एनुं भाषांतर जोईए। कल्याण के सुख ने जन्मावनार एवा अने सुखना दाता ने नमस्कार हो जे कल्याण करे छे तेमज सुखकारी छे तेने नमस्कार हो जे शिव अने अतिशय कल्याणकारी छे तेने नमस्कार हो। त्यार पछी आपणे लौकिक श्लोकोनी आपणे माहिती मेळवीए। तो लौकिक एटले के लोको द्वारा रचायेला होय ते तो पहेलो आपणे श्लोक जोईए के यम ब्रह्मा वरुणेन्द्र रुद्र। तो यम एटले के जेनी ब्रह्मा एटले के ब्रह्मा वरुण एटले के वरुण इंद्र रुद्र मरुत दिव्ये ही स्तवे ही दिव्य स्तोत्र वड़े स्तुनवंती एटले के स्तुति करे छे। त्यार पछी यम सामगाहा यम एटले के जेनू अने सामगा एटले के सामनो गान करनारा वेदेही एटले के वेदो वड़े अने सांग एटले के वेदना छ अंगो। तो पहेलू छे शिक्षा बीजू कल्प त्रीजु व्याकरण चौथुं निरुक्त पांचमू छंद अने छठू ज्योतिष। पद एटले के पदपाठ अने क्रम एटले के क्रमपाठ अने उपनिषदेही गायंती एटले के उपनिषदो सहित वेदो वड़े गान करे छे अथवा तो गायन करे छे। त्यार पछी ने पंक्ति यम योगीनो छेल्ला शब्दथी आपणे लेशुं यम एटले के जेनું योगीનો એટલે કે યોગીઓ ધ્યાન અવસ્થિત તદ્ગતેન એટલે કે ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મનસા પશ્યંતિ એટલે કે મન વડે જુએ છે યસ્ય અંતમ એટલે કે જેના અંતને ન વિદુહ એટલે કે જાણી શકતા નથી સુર અસુર ગણાહા દેવો અને દાનવો જાણી શકતા નથી દેવાય તસ્મૈ નમઃ તે દેવને નમસ્કાર હો। આખા શ્લોકનું ભાષાંતર જોઈએ જેની બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર દિવ્ય સ્તોત્રો વડે સ્તુતિ કરે છે સામનું ગાન કરનારા જેનું છ વેદાંગો પદપાઠ ક્રમપાઠ તેમજ ઉપનિષદો સહિત ગાયન કરે છે જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે જુએ છે જેના અંતને દેવો તેમજ દાનવો જાણતા નથી તે દેવને નમસ્કાર હો। ત્યાર પછીના લૌકિક શ્લોકમાં ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ કેવું છે તેની વાત કરવામાં આવેલી છે। તો આપણે શ્લોકમાં જોઈએ ભયાનમ ભયમ એટલે કે ભયાનક સંજોગોમાં તે ભયાનક છે ભીષણમ ભીષણાનામ ભીષણમ એટલે કે ભયાનક ભયાનક સંજોગોમાં તે ભયાનક છે પ્રાણી નામ ગતિ પ્રાણીઓની માત્ર તો ગતિ છે પાવનમ પાવનાનામ એટલે કે પવિત્ર વસ્તુઓમાં તું પવિત્ર છે મહોચ્ચેહી એટલે કે મોટા અને ઉચ્ચ પદોને નિયંત્રુત્વમેકમ નિયંત્રણ કરનાર તું એક છો પરેશામ પરમ એટલે કે પરેશામ એટલે કે ઉત્તમ અથવા તો શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ તું છો અને રક્ષકમ રક્ષકાનામ રક્ષકોમાં તું રક્ષક છે। હવે આપણે શ્લોકનું ભાષાંતર જોઈએ તો ઈશ્વરને સંબોધીને કહે છે કે ભયજનક સંજોગોમાં તું ભયરૂપ છો ભયાનક સંજોગોમાં ભયાનક છો પ્રાણી માત્રની તું ગતિ છે પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે મોટા અને ઉચ્ચ પદોનું તું એકમાત્ર
नियंत्रण करनार छे। उत्तमोमां उत्तम अने रक्षकोमां तू रक्षक छे।